નમસ્તે બાળકો, હેનરીનો નિયમ જોયો. હવે આપણે જોઈએ તેના અનુપ્રયોગો. હેનરીના નિયમના અનુપ્રયોગો. હેનરીનો નિયમ કેટલીક જીવશાસ્ત્રીય ઘટનાઓની અંદર સમજવા માટે ઉપયોગી છે. જીવશાસ્ત્રીય ઘટનામાં હેનરીનો નિયમ ઉપયોગી નીવડે છે. જેમાં પ્રથમ, રોજિંદા જીવનમાં આપણે ઠંડા પીણા પીએ છીએ, સોડા વોટર પીએ છીએ, હળવા પીણા પીએ છીએ, તો એની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુની સાંદ્રતા વધારવા માટે હેનરીના નિયમ મુજબ બોટલને ઊંચા દબાણે બંધ કરવામાં આવે છે, જેથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ તેમાં વધારે દ્રાવ્ય થાય. એટલે કે ઠંડા પીણાની બોટલ, સોડા વોટરની બોટલ, દરેકે દરેકમાં CO2ની સાંદ્રતા વધારવા માટે બોટલને ઊંચા દબાણે બંધ કરવામાં આવે છે, હેનરીના નિયમને આધારિત છે. તે જ રીતે બીજું, બાળકો આપણે જાણીએ છીએ સ્કુબા ડાઇવર એટલે કે મરજીવાઓ, જે ઘણો જૂનો શબ્દ છે. મરજીવાઓ મોતી લેવા દરિયાની તળેટીમાં જાય છે, એવું પણ આપણે જાણ્યું છે. અત્યારે સ્કુબા ડાઇવર જ્યારે પોતાની પીઠ ઉપર ઓક્સિજન વાયુની ટેન્ક લઈને જાય છે, ત્યારે દરિયાની નીચે અંદર ઊંડાણમાં જાય છે કે બીજા કોઈ પણ પાણીના સ્ત્રોતમાં નીચે ઊંડાણમાં જાય છે, ત્યારે નીચે ઊંડાઈમાં ઊંડાણમાં દબાણ ઊંચું હોય છે, અને એ ઊંચું દબાણ હોવાને કારણે વાતાવરણીય વાયુઓ લોહીમાં દ્રાવ્ય થાય છે. સ્કુબા ડાઇવર જ્યારે નીચે જાય છે, બને તેટલા વધારે નીચે જાય તેમ દબાણ વધે છે, માટે વધતા જતા દબાણને લીધે વાતાવરણીય વાયુઓ લોહીમાં દ્રાવ્ય થાય છે. હવે જ્યારે તે પાછા આવે છે, સપાટી ઉપર પાછા આવે છે, ત્યારે ઉલટી પ્રક્રિયા થાય, એટલે કે હવાનું દબાણ ઘટે, જેથી કરીને જે વાતાવરણીય વાયુઓ લોહીમાં દ્રાવ્ય થાય છે, ઉદાહરણ તરીકે નાઇટ્રોજન વાયુ, તે હવે મુક્ત થાય છે અને તેમાં પરપોટા સર્જાય છે. પહેલા નીચે જતા દબાણ વધે છે, વાયુઓ લોહીમાં રુધિરમાં દ્રાવ્ય થાય છે, હવે સપાટીમાં પાછા ઉપર આવે છે, દબાણ ઘટે છે, માટે લોહીમાંથી મુક્ત થાય છે, એટલે કે તેમના પરપોટા સર્જાય છે, નાઇટ્રોજન વાયુના પરપોટા. અને આ પરપોટા સર્જાવાને લીધે લોહીની કેશનળીઓમાં તે લોહીને જતું બ્લોક કરી દે છે, કેશનળીઓને બ્લોક કરી દે છે, બંધ કરી દે છે, જે બેન્ડ સ્થિતિ કહેવાય છે, બંધ થઈ જાય છે, જેને કારણે સજીવ શરીરમાં વેદના એટલે કે દુખાવો, પેઇન થાય છે, જે જીવલેણ પણ સાબિત થાય. માટે આ બેન્ડની પરિસ્થિતિને ઓછી કરવા તેમજ નાઇટ્રોજન વાયુની વિષારુતાને દૂર કરવા, નાબૂદ કરવા, હવે હેનરીના નિયમ મુજબ નિયંત્રિત દબાણ હેઠળ ઓક્સિજન વાયુની ટેન્ક એટલે કે સિલિન્ડર કહે છે, તેમાં હાઇડ્રોજન વાયુ ભરવામાં આવે છે. એટલે કે સ્કુબા ડાઇવર પણ જ્યારે નીચે ડાઇવ મારે છે, ત્યારે તેમની ઓક્સિજન વાયુની ટેન્કમાં હેનરીના નિયમનો ઉપયોગ થાય છે. તે જ રીતે જ્યારે પર્વતારોહક નીચે જઈએ, દબાણ વધે છે સ્કુબા ડાઇવર, હવે ઉપર પર્વતારોહકો જાય છે, ત્યારે ઊંચાઈ પર જાય છે, ત્યારે હવાનું દબાણ ઓછું થાય છે, જેથી હવા પાતળી બને છે, જેથી કરીને લોહીમાં ઓક્સિજનની સાંદ્રતા દ્રાવ્યતા ઘટે છે, જેથી ઊંચાઈ પર ઊંચાઈ જઈએ તેમ હવા પાતળી થાય, દબાણ ઘટે, લોહીમાં ઓક્સિજનની સાંદ્રતા દ્રાવ્યતા ઘટે, માટે શારીરિક નબળાઈ તેમજ સ્પષ્ટ ન વિચારી શકે, વિચાર ક્ષમતા ઘટી જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય છે, અને આ પરિસ્થિતિને એનોક્સિયા કહેવામાં આવે છે. અને આ પરિસ્થિતિને નાથવા માટે, દૂર કરવા માટે પણ હેનરીના નિયમનો ઉપયોગ થાય છે. બાળકો, આ ત્રણ હેનરીના નિયમના અનુપ્રયોગ છે.
પહેલું સોડા વોટર, બીજું સ્કુબા ડાઇવર, ત્રીજું પર્વતારો. હવે ત્યારબાદ તેના પછી આપણે કોયડા નંબર 2.4 ઉપર જઈએ. પુસ્તકમાં આપેલો કોયડા નંબર 2.4 રકમ છે 293 કેલ્વિન તાપમાને, 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી N2 વાયુ પસાર કરતા 1 લિટર પાણી એટલે કે H2O માં કેટલા મિલીમોલ N2 આવશે? પાણીમાંથી નાઇટ્રોજન પસાર કરીએ તો 1 લિટર H2O માં કેટલા મિલીમોલ N2 આવે? તેના માટે આપેલું છે N2 નું દબાણ 0.987 બાર. તેના માટે જ KH હેનરી અચળાંક નું મૂલ્ય આપેલું છે 76.48 કિલો બાર. તો હવે મિલીમોલ દ્રવ્ય થતા મિલીમોલ શોધવા માટે હેનરીના નિયમ મુજબ, હેનરીના નિયમનો ઉપયોગ કરી હેનરીના નિયમ મુજબ P બરાબર KH ઇન્ટુ X, જ્યાં P બરાબર આંશિક દબાણ, KH હેનરી અચળાંક અને X દ્રવ્ય તથા વાયુના મોલન્સ છે. એટલે કે સૂત્ર ઉપરથી મોલન્સ N2 વાયુના મોલન્સ X N2 બરાબર P છેદમાં KH, P દબાણ, KH હેનરી અચળાંક જેનું મૂલ્ય છે ઇક્વલ ટુ 0.987 બાર ભાગ્યા 76.48 કિલો બાર ઇઝ ઇક્વલ 0.987 ભાગ્યા કિલો બાર ને બારમાં ફેરવવા માટે 10^3 ગુણાકારમાં લીધેલા છે. એટલે કે 76.48 ગુણ્યા 10^3 જેથી આપણને X N2 નાઇટ્રોજન વાયુના મોલ અંશ મળશે 1.29 × 10^-5. હવે મિલીમોલ શોધવા માટે એક પગથિયું આગળ વધી. આપણે જાણીએ છીએ કે H2 વાયુ માટે ઘનતા બરાબર 1 ગ્રામ પર મિલીલીટર છે. ઘનતા બરાબર 1 ગ્રામ પર મિલીલીટર માટે H2O એટલે કે પાણી માટે, આપણે જાણીએ છીએ H2O માટે પાણી માટે ઘનતા બરાબર 1 ગ્રામ પર મિલીલીટર એટલે પાણી માટે કદ બરાબર દળ થાય. એટલે કે 1 લિટર બરાબર 1 કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ માટે 1 લિટર બરાબર 1000 ગ્રામ આપણે લઈ શકીએ જેથી H2O ના મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર મુજબ 1000/18 બરાબર 55.55 આ મળશે આપણને પાણીના મોલ. હવે મોલ અંશની વ્યાખ્યા મુજબ નાઇટ્રોજન વાયુના મોલ અંશ બરાબર N2 ના મોલ ભાગ્યા N2 ના મોલ વત્તા H2O ના મોલ. એટલે કે નાઇટ્રોજન ના મોલ અંશ બરાબર નાઇટ્રોજન ના મોલ ભાગ્યા દ્રાવણમાં રહેલ કુલ ઘટક ના મોલ, બધા જ ના મોલ નો સરવાળો. કે જેમાં H2O ના મોલ દ્રાવક ના મોલ, N2 ના મોલ દ્રવ્ય ના મોલ કરતા ઘણા વધારે છે. એટલે કે H2O ના મોલ ઇઝ મચ મોર ગ્રેટર ધેન N2 ના મોલ. H2O ના મોલ ઇઝ ઇક્વલ ટુ મચ મોર ગ્રેટર ધેન N2 ના મોલ. માટે H2O અને N2 બંનેના મોલ બરાબર માત્ર H2O ના મોલ લઈ શકીએ છીએ. એટલે H2O ના મોલ માત્ર 55.55 મુકાય જેથી આપણને મળશે N2 ના મોલ બરાબર, અહીંયાથી N2 ને સૂત્ર કરતા કરીએ, N2 ના મોલ બરાબર H2O સામે ગુણાકારમાં જશે માટે 1.29 × 10^-5 ગુણ્યા 55.55 માટે 7.16 × 10^-4 મોલ થાય. જવાબ માંગ્યો છે મિલીમોલ માટે 10^3 વડે ગુણીએ તો સીધો જવાબ મળે 0.716 મિલીમોલ.
એટલે કે 1 લિટર પાણીમાં નાઇટ્રોજન વાયુના 7.16 મિલીમોલ દ્રવ્ય થશે. હવે બાળકો આ જ પ્રમાણે હેનરીના નિયમને લગતા લખાણ સંબંધિત પ્રશ્ન આના પછીના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી વાંચતા રહેજો, ઘરે રહેજો. આભાર, નમસ્કાર.